હેલો ફ્રેન્ડ્સ લારી ઉપર મળતી હોય તેવી મલાઈદાર માટલા ગુલ્ફીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું જે ખાવામાં ટેસ્ટી છે સાથે ક્રીમી અને યમી બનીને તૈયાર થાય છે તો મલાઈ માટલા ગુલ્ફી બનાવવા માટે એક લીટર દૂધ લીધું છે અને એક લીટર દૂધમાંથી આજે આપણે ગુલ્ફી બનાવવાના છીએ એટલે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને વાસણમાં એક લીટર દૂધને લઈ લેવાનું છે હવે દૂધને ધીમા ગેસ પર આપણે ગરમ થવા દઈશું એટલે કે દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી થવા દઈશું ફ્રેન્ડ્સ બજારમાં મળતી હોય તેવી માટલા ગુલ્ફી બનાવીએ છીએ તો તેવો જ કલર બનાવવા માટે અહીંયા એક વાસણમાં ચાર કપ ખાંડ લીધી છે ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો પણ એક લીટર દૂધ લીધું છે તેના પ્રમાણમાં ચાર કપ ખાંડ છે તે પ્રોપર માપ છે હવે ખાંડને જાતે જ ઓગળવા દેવાની છે અને તેથી તેનો નેચરલ કલર છે તે આવી જશે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને આ રીતે ધીમા ગેસ પર આપણી ખાંડ ઓગળશે એટલે તેનો કલર છે તે અલગ થશે અને આ રીતે આપણે કિનાઈને થોડી હલાવતા જવાનું છે એટલે તેનો કલર છે તે આવી જશે હવે થોડીક એવી ખાંડ છે તે ઓગળી ગઈ છે તો સ્પેચરથી ખાંડને હવે મેલ્ટ કરવાની છે એ ખાંડ પરફેક્ટ મેલ્ટ થઈ જાય પછી જ આપણે દૂધ ઉમેરવાનું છે દૂધ છે તે એક સાથે નથી ઉમેરવાનું તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એક સાથે દૂધ ઉમેરશો તો દૂધ છે તે ઉભરાય છે એટલે ખાંડ પ્રોપર ઓગળી જાય અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ખાંડ છે તે પ્રોપર ઓગળી ગઈ છે એટલે પહેલાં થોડું દૂધ ઉમેરવાનું છે એને થોડી વાર હલાવીશું અને પછી બીજી વાર દૂધ ઉમેરીશું તે આપણે બે વાર દૂધ ઉમેરીશું અને હલાવતા જઈશું અહીંયા દૂધ ઉમેરતાની સાથે પણ થોડીક ખાંડ છે તે કડક થઈ જશે કેમ કે દૂધ ઠંડુ આપણે લીધું છે એટલે ખાંડ કડક થશે પણ જેમ મેલ્ટ થશે દૂધ જેમ ગરમ થશે તેમ ખાંડ છે તે ઓગળશે દૂધ અને ખાંડ છે તે સરસ એવા મિક્સ થઈ ગયા છે અને બજારમાં જે ગુલ્ફી તેવો કલર પણ આવી ગયો છે એટલે કે નેચરલ કલર દૂધમાં આવી ગયો છે એક લીટર દૂધમાંથી આજે આપણે માવા ગુલ્ફી બનાવીએ છીએ ત્યારે દૂધ છે તે અડધું થઈ ગયું છે તો હવે જે ખાંડ વાળું દૂધ હતું તેને પણ ઉમેરી લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બંને દૂધને સારી રીતે થવા દેવાના છે એટલે કે ત્રણથી ચાર મિનિટ માટે થવા દેવાનું છે દૂધ જેટલું ઉકળશે એટલું ઘટ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવો માટલા ગુલ્ફીનો જે કલર હોય તેવો કલર આવી ગયો છે તો ફ્રેન્ડ્સ ગુલ્ફીને ઘટ્ટ બનાવવા માટે એક બાઉલમાં દૂધ લેવાનું છે અને ત્રણ ચમચી જેટલો કોર્ન સ્ટાર ઉમેરવાનો છે કોર્ન સ્ટાર ઉમેરવાથી ગુલ્ફી છે તે ઘટ બને છે અને કોઈ પણ આઇસક્રીમ કે ગુલ્ફી બજારમાં મળતી હોય કે ઘરે બનાવતા હોય તેમાં કોર્ન સ્ટાર ઉમેરવામાં આવતો જ હોય છે જેથી જ આપણી ગુલ્ફી કે આઈસક્રીમ છે તે ઘટ બને છે તો અહીંયા સારી રીતે મિક્સ કરવાનું છે કોઈ લમ્સ ન રહે તે રીતે મિક્સ કરવાનું છે ભાઈ દૂધ પણ એકવાર સારી રીતે હલાવી લેવાનું છે અને કોર્ન સ્ટારની સ્લરી બનાવી હતી તેને પણ દૂધમાં ઉમેરી લેવાનું છે અને કન્ટિન્યુ હલાવતું જવાનું છે કોર્ન સ્ટાર ઉમેર્યા પછી દૂધ છે તે જલ્દી ઘટ થઈ જતું હોય છે અને કોર્ન સ્ટારને પણ આપણે ઉમેર્યા પછી ત્રણ મિનિટ માટે થવા દેવાનું છે એટલે કે જે સ્ટાર ઉમેર્યો છે તે પણ સરસ એવો થઈ જશે સ્ટારને ઉમેર્યા પછી ત્રણ મિનિટ માટે થવા દેવાનું છે અને ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે દૂધ છે તે એકદમ ઘટ બનીને તૈયાર થઈ ગયું છે એટલે કે પરફેક્ટ ગુલ્ફી માટેનું દૂધ છે તે રેડી થઈ ગયું છે હજુ પણ તે ઠંડુ થશે ત્યારે ઠીક થશે અને તમારે ચેક કરવું હોય તો આ રીતે સ્પેચ્યુલામાં વચ્ચે એક લાઇન કરવાની જો લાઇન સ્ટ્રેટ રહે તો તમારે સમજી લેવાનું કે દૂધ છે તે પરફેક્ટ બની ગયું છે તો ગેસને બંધ કરી અને દૂધને ઠંડુ થવા દઈશું દૂધ ઠંડુ થઈ ગયું છે દૂધ છે તે ઘટ પણ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ગુલ્ફી બનાવીએ છીએ જે લારી ઉપર મળતી હોય તેવી મલાઈદાર માવા ગુલ્ફી બનાવીએ છીએ તો માવા ગુલ્ફી બનાવવા માટે એક કપ ઘરની ફ્રેશ મલાઈ લીધી છે અને બે ચમચી મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડરને મલાઈમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિલ્ક પાવડર ઉમેરવાથી પણ ગુલ્ફીનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે હવે આ જ મલાઈ છે તે દૂધમાં ઉમેરી લેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાની છે હજુ પણ દૂધ આપણું છે તે ઘટ છે એટલે એક બ્લેન્ડરથી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમારે આ મિશ્રણને મિક્સર જારમાં ચન કરવું હોય તો બી તમે કરી શકો છો પણ અહીંયા હું બ્લેન્ડરથી જ મિક્સરને ક્રશ કરી લઈશ એટલે કે એકદમ દૂધ છે તે એકદમ ક્રીમી ફોર્મમાં આવી જશે એટલે કુલ્ફીનું દૂધ છે તે એકદમ ક્રીમી બનીને તૈયાર થઈ ગયું છે તો હવે તેને ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દેવાનું છે તો ફ્રીજમાં સેટ થવા માટે મેં અહીંયા આ રીતના કપ લીધા છે તમારે રેડીમેડ મોલ્ડ આવતા હોય છે તેમાં પણ તમે સેટ કરી શકો છો પણ આજે હું માર્કેટમાં જે રીતે મળતી હોય છે જે લારી હોય છે તે રીતે જ સર્વ કરવાની છું એટલે મેં અહીંયા એક કાચનો ગ્લાસ લીધો છે અને બે પ્લાસ્ટિકના આ રીતે ગ્લાસ લીધા છે તેમાં દૂધને ઉમેરી લેવાનું છે તમારી પાસે આ રીતે ના હોય તો સ્ટીલનો ગ્લાસ પણ લઈ શકો છો બે નાના મોલ્ડ લીધા છે જે બજારમાં મળતો હોય છે આઈસક્રીમ તે રીતે પણ સર્વ કરીશું ત્યાં બે મોલમાં લઈ લેવાના છે અને ઉપરથી સિલ્વર ફોલથી બધા જ ગ્લાસને આપણે કવર કરી લઈશું તો ફ્રેન્ડ્સ ગુલ્ફીને સેટ કરવા માટે સિલ્વર ફોલથી કવર કરી લઈશું સિલ્વર ફોલથી કવર કરવાથી ગુલ્ફી છે જે જલ્દી સેટ થઈ જશે હવે બે મોલમાં આપણે અલગથી સર્વ કર્યું છે જે માર્કેટમાં ગુલ્ફી મળતી હોય છે તે રીતે સર્વ છે તો તેની પર ચપ્પુથી કટ લગાવવાનો છે અને કટ લગાવ્યા પછી ઉપરથી આઈસક્રીમની સ્ટીક આવે છે તે મૂકી દેવાની છે તો જ્યારે પણ આપણે સેટ થશે ગુલ્ફી ત્યારે માર્કેટમાં જે ગુલ્ફી મળતી હોય છે તેવી રેડી થશે હવે ગુલ્ફીને સેટ કરવા માટે ઓવરનાઇટ ફ્રીજમાં મૂકી દેવાની છે નહીંતર આઠથી બાર કલાક માટે ફ્રીજમાં સેટ કરવા મૂકી દઈશું ફ્રેન્ડ્સ આજની માટલા ગુલ્ફી છે તે પરફેક્ટ એવી સેટ થઈ ગઈ છે હું ખોલીને પણ બતાવીશ અને કટ કરીને પણ બતાવીશ કે ગુલ્ફી છે તે સરસ એવી બનીને તૈયાર થઈ છે ગુલ્ફીને અનમોલ કરવા માટે પાણી લેવાનું છે અને પાણીમાં થોડીવાર આ રીતે મૂકી રાખશો તો ઇઝીલી ગુલ્ફી છે તે નીકળી જશે સેન્ટરમાં આ રીતે ચપ્પુ મૂકવાનું છે અને આ રીતે હાથ ફેરવશો તો ગુલ્ફી છે તે ઇઝીલી બહાર નીકળી જશે લારી પર ગુલ્ફી મળતી હોય છે તે જોઈ હશે તો આ રીતે ગુલ્ફી છે તે કપમાંથી નીકાળતા હોય છે અને ગુલ્ફીને ફટાફટ કટ કરી અને સર્વ કરતા હોય છે તો પરફેક્ટ એવી લારી ઉપર મળતો હોય તેવો મલાઈદાર માટલા ગુલ્ફી છે તે બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ આ ગુલ્ફી છે તે એકદમ ક્રીમી અને એકદમ દાણેદાર છે તે બનીને તૈયાર થઈ છે પાછરી માટલા ગુલ્ફી છે તે પરફેક્ટ એ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો પરફેક્ટ રીત સાથે અને પરફેક્ટ ટીપ સાથે જો ઘરે બનાવશો તો માટલા ગુલ્ફી છે તે સરસ એવી બનીને તૈયાર થાય છે અને મને કમેન્ટમાં પણ જરૂર લખજો કે આજની તમને માટલા ગુલ્ફીની રેસિપી કેવી લાગી ફ્રેન્ડ્સ ગુલ્ફી છે તે બજાર જેવી બનીને તૈયાર થાય છે અને સેમ ટેસ્ટ જે લારી પર મળતો હોય છે તે રીતે બનીને તૈયાર થઈ ગઈ છે તે જ રીતે બીજા મોલમાં આઈસ્ક્રીમને સેટ કરવા મૂક્યો હતો તે પણ પરફેક્ટ એવો આઈસ્ક્રીમ છે તે સેટ થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી એટલે ગરમીમાં ઠંડકનો અહેસાસ આપે તેવી માટલા ગુલ્ફીની રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો મારો આજનો વિડીયો તમને સારો લાગ્યો હતો પ્લીઝ પ્લીઝ વિડીયો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય